અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ દિલ્હીના સિરીફોર્ટ ઓડિટોરિયમમાં એક સભાને સંબોધન કર્યું હતું તેમણે ભવિષ્યમાં ભારત અમેરિકાના સંબંધોની વાત કરી હતી ઓબામાએ કહ્યું હતું કે બંધારણમાં ધાર્મિક સહિષ્ણુતાની જરૂરિયાત હતી તેની સાથે તેમણે સામાજિક ન્યાયના પહેલુઓને પણ સભામાં સંબોધિત કર્યા હતા ત્યારે લાલુ પ્રસાદ યાદવે ઓબામાના વિચારો પર પોતાની પ્રતિક્રિયા આપી હતી સમતામૂલક સમાજ સામ્યવાદ સામાજિક लेकिन एक लाइन में कितना बड़ा असेसमेंट उन्होंने किया जो हम लोग बोलते थे कि धर्म परिवर्तन का जो कर रहे थे वापसी का ठीक कहा दिग्विजय सिंह ने भी कांग्रेस के नेता कि आपके मित्र ये बोल के गए मोदी जी अब इस पर क्या करोगे